થરાદના નાની પાવડ ગામમાં પાણીની વિકટ બની સમસ્યા. ભરૂનાળી હવાડા અને પાણીનું ટાંકું ખાલીખમ. માનવી અને પશુ પાણી માટે મારે છે વલખા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા નાની પાવડ ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા ઊભી થઈ છે. ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં પશુઓને પાણી પીવા માટે બનાવેલા હવાડા પણ ખાલીખમ છે. પશુઓને ક્યાંથી પાણી પીવડાવવું તે એક મોટો સવાલ ઊભો થયો છે. ગામ લોકોએ પાણી પુરવઠાને મળી રહે તે માટે 3 વર્ષ અગાઉ બનાવેલ પાણીની ટાંકીમાં પણ અનિયમિત પાણી આવે છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પાણીની ટાંકી હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. ગામની મહિલાઓ પાણી માટે રજળપાટ કરવું પડે છે, તેમ છતાં પાણી મળતું નથી. હા સાહેબ, અમારે આટલી ગાયનો ત્રાસ હોય, ગાયનો પોણી ચપાણો પોણી કરવો, નાની પાવડો પોણી મળતો નથી જોવે. અમારે પાવી જાઓ સરવાની તો ગાય તો ભલે ના આવે કારણ, પણ પોણી તો મળે ને આપણે આ તાપનો. કેટલા સમયથી પાણી નથી મળતું, કેટલી ગાયો છે? પોણી આવી આવતું નથી એટલે ઉચાણી હોય જ વાત, પોણી આવતું નથી. 200 ગાયને પાણી ક્યાં? 40 લાભ પાવો પોણી પૂરો, નાની પાવડો ત્રાસ છે પોણીનો. અમારે ટોકું 3-4 વર્ષથી બન્યું છે, પણ અમને રેગ્યુલર પાણી મળતું નહીં. ક્યારેક આવે છે ને ક્યારેક આવતું નહીં, અને ગામમાં ક્યારેક આવે છે અને ખેતરોમાં ભરવા જઈએ તો ખેતરોવાળા ના પાડે છે. અમારે ભણવા જવું કે પાણી ભરવું? સરકારના વિકાસના ખોખલા દાવા વચ્ચે ભર ઉનાળે પાણીનો પોકાર શરૂ થયો છે. લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. હમણાં જ પૂરી થયેલ ચૂંટણીના નેતાઓ વોટ લેવા માટે, મતદારોને રીઝવવા માટે અનેક વાયદા વચનોની લહાવણી કરી હતી, ત્યારે આવા નેતાઓએ પ્રજાએ હવે ઓળખવાની તાતી જરૂર છે. 4 વર્ષથી ટોકો બનેલો છે, પણ આ ટોકાની અંદર ક્યારે નિયમિત પાણી આવ્યું નથી. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરેલો હોવા છતાં સરકાર એ ઉપયોગમાં આવે છે કે નથી આવતું, આ બાબતનું કોઈ ધ્યાન આજ સુધી રાખ્યું નથી. અને ગામમાં ક્યારેક ક્યારેક ખેતરો પર પાણી આવે છે, આ મજૂરી વર્ગના માણસો બધા રહે છે, અને જ્યારે ખેતરોમાં જવાનું હોય ત્યારે ક્યારેક પાણી આવે છે, પાછા આવે ત્યારે પાણી હોતું નથી. એટલે મજૂરી વર્ગને તો ઘણી વાર તો ખેતરોમાં બોર ઉપર પાણી ભરવા જાય તો એ માણસો પાણી લાઇટ ન હોય તો ભરવા નથી દેતા. અહીં પશુપાલનનો ધંધો કરે છે મોટાભાગના લોકો, પણ પાણીની ખૂબ તકલીફ છે.